બાળકોમાં લોંગ કોવિડનું જોખમ ઘણું ઓછું છે, મોટાભાગના બાળકો અઠવાડિયામાં જ રિકવર થઈ જાય છે એવું એક રિસર્ચ સામે આવ્યું છે. નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. બાળકોને લઈને ઘણા બધા વાલીઓ ખૂબ ચિંતા અનુભવતા હોય છે કે થર્ડ વેવ તો બાળકો માટે ખૂબ આમ છે તેમ છે. જોકે એમાં વાલીઓની ચિંતા જે છે એ વાજબી છે, પણ કેટલાક મીડિયા હાઉસ જે છે એ લોકોની જે રજૂઆત છે એની સામે હું ખરેખર ફરિયાદ અનુભવું છું. એ લોકોની રજૂઆત સામે હું હંમેશા ચિંતા અનુભવું છું કે આ લોકો આ પ્રકારની માનસિકતા સાથે કેમ રજૂઆત કરતા હોય છે. જેમ કે જ્યારે પણ કોઈ પુસ્તક લખાતું હોય તો એ પુસ્તકમાં જે પણ વિગત હોય ને એનો જો સંદર્ભ કોઈ પુસ્તકમાંથી લેવાયો હોય, કોઈ જગ્યાથી લેવાયો હોય, તો એની એક નોંધ પુસ્તકના અંતમાં આપવામાં આવે છે. એવી જ રીતે જ્યારે પણ કોઈ રિપોર્ટ જ્યારે એનો ઉલ્લેખ કરવામાં આવે કે ફલાણો વેરિયન્ટ બહુ ડેન્જર છે, આ છે તે છે, તો એનો રેફરન્સ એક્સપર્ટ્સનું કહેવું છે એવું કહીને ઘણા બધા રિપોર્ટરો ઘણી બધી વિગતો આપતા હોય છે, પણ એ મેઇન વિગત નથી આપતા કે જ્યાં આગળ જે એક્સપર્ટે કહ્યું છે એ સંદર્ભ શું છે, રેફરન્સ શું છે, એના વિશેની વાત નથી લખતા. અને પરિણામે લોકો વધારે ચિંતિત થતા હોય છે. કેટલી બધી કહી શકાય કે આમ ડબલ ડબલ વાતો આપણને રોજ મીડિયામાં જોવા મળે અને તે ખૂબ નવાઈ લાગે એવી છે. એક વાત એવી જોવા મળે કે ભાઈ કોરોના નવો વેરિયન્ટ તો બંને ડોઝ લીધા પછી પણ એના પર હાવી થાય છે, આ છે તે છે, એવું ઘણા બધા કહી શકાય એવા મિથ્યા કહી શકાય એવા પ્રકારની ચિંતાઓ જે છે એ ઊભી કરાતી હોય છે. હવે એના કારણે એવું થયું છે કે કોઈ પણ એક મીડિયા હાઉસ પર વ્યક્તિઓ જે છે ભરોસો નથી કરી શકતા. પહેલાં આ બધાની વચ્ચે બાળકોમાં લોંગ કોવિડનું જોખમ ઘણું ઓછું છે, મોટાભાગના બાળકો અઠવાડિયામાં જ રિકવર થઈ જાય છે એવું એક રિસર્ચ સામે આવ્યું છે. આ જે રિસર્ચ છે એ કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોએ કર્યું છે અને એમનું કહેવું છે કે 20માંથી એક બાળકમાં લોંગ કોવિડના લક્ષણો જોવા મળે છે. જોકે આ બાળકો 4 અઠવાડિયા કરતાં વધારે સમય સુધી એમનામાં જોવા મળી શકે છે અને 8 અઠવાડિયાની અંદર બાળક રિકવર થઈ જાય છે. વેલ, બાળકો જ્યારે નાના હોય અને મોટા થતા હોય છે ત્યારે એ લોકોની જે સિસ્ટમ છે એ ડેવલપ થતી હોય છે, એના કારણે એમની રોગ પ્રતિકારક શક્તિ વધારે સ્ટ્રોંગ હોય છે, એના કારણે એ લોકો કોવિડને ઝીરવી શકે એવી પરિસ્થિતિ જે છે એ લોકોની બોડીએ સર્જેલી હોય છે. આ બાબતે ICMR-એ પણ આપણે એ જ વાત કહી હતી ભૂતકાળમાં કે બાળકો જે છે એટલે કે પ્રાઇમરી એજ્યુકેશનના જે બાળકો છે એ લોકોની શાળા પહેલાં શરૂ કરવી જોઈએ, કારણ કે એ લોકોના કોવિડ સંક્રમિત થયા પછી સાજા થવાના ચાન્સીસ વધારે રહે છે, કારણ કે બાળકો કોવિડને ઝીરવી જાય છે કમ્પેર ટુ મોટેરાઓની સરખામણીમાં. વેલ, લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલસેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે COVID-19થી સંક્રમિત આશરે 4.4% બાળકોમાં 1 મહિનાથી વધારે સમય સુધી લોંગ કોવિડના લક્ષણો જોવા મળે છે. કિંગ્સ કોલેજના પ્રોફેસર એમા ડંકન કહે છે કે સંક્રમણ બાદ બાળકોમાં ફીટ આવવાની કે બેચેની જેવી મગજ સંબંધિત સમસ્યાઓ જોવા મળી નથી. તેનાથી સાબિત થાય છે કે બાળકોમાં લોંગ કોવિડ એક દુર્લભ કેસ છે. માથાનો દુખાવો, થાક, સુસ્તી, ગળામાં ખરાશ લાગ્યું, ગંધ ન પારખી શકવી, આ 5 સામાન્ય લક્ષણો જે છે એ કોમન રીતે બધા અનુભવતા હોય છે. જોકે 5-17 વર્ષના બાળકો પર સ્ટડી થઈ અને આ રિસર્ચ જે છે કોવિડ એપ ઝોની મદદથી થયું. તેનો ઉપયોગ પેરેન્ટ્સ અને બાળકોની દેખરેખ કરનારા લોકો કરે છે. એપમાં 5-17 વર્ષના 2.5 લાખથી વધારે બાળકોના હેલ્થ ડેટા છે. સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન રિસર્ચમાં 7,000 બાળકોમાં કોવિડના લક્ષણો જોવા મળ્યા હતા. ઇનશોર્ટ કહેવાનો મતલબ એ છે કે બાળકને જો હેલ્ધી ફૂડ તમે ખવડાવતા રહેશો, એ લોકોને કોવિડ માર્ગદર્શિકા જે છે એનું પાલન કરાવતા રહેશો, તો એમના કોવિડ પોઝિટિવ થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. અને બાળક જે છે એ તમે જે ચિંતા અનુભવો છો એનું રિફ્લેક્શન એની બોડીમાં પણ ઉતરતું હોય છે. એટલે બાળક જો કદાચ કોવિડ પોઝિટિવ આવે તો ખૂબ હળવાશથી જાણે રૂટીન તાવ છે એ જ રીતે એની સામે પ્રેઝન્ટ થાવ. ભલે મનમાં તમે એની ગંભીરતા રાખો, પણ બહાર તો એને ખૂબ હળવાશ અનુભવ કરાવશો તો બાળક આપોઆપ એમાંથી બહાર આવી જશે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.